રાજ્યસભાની બે બેઠક ઉપર ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકિટ આપવામાં આવી. ભાજપે રાજ્યસભાનું કર્યું જાતિગત સમીકરણનું બેલેન્સ. બ્રહ્મ સમાજ અને ઓબીસી સમાજને આપનું પ્રાધાન્ય. રાજકોટમાંથી હવે ભાજપના સ્થાને રામભાઈ મોકરિયાને મળ્યું સ્થાન. ભાજપે બનાસકાંઠાના દિનેશ પ્રજાપતિને રાજ્યસભાની ટિકિટ આપી છે. સામાન્ય પ્રતિભા ધરાવતા દિનેશ પ્રજાપતિએ ટિકિટ આપવા બદલ ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. સંકલ્પપત્રના નામે ભાજપનો ચૂંટણી ઢંઢેરો. બહેનોની રોજગારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. યુવાનો માટે પુસ્તકાલયો સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. યુવાનોના વિકાસ અને યુવા વિકાસ સમિતિ બનાવવામાં આવશે. બાળકોના ભણતર માટે ઇન્ટરનેટની વ્યવસ્થા કરવામાં આવશે. સુરતમાં ભાજપમાં આંતરિક વિખવાદનો વીડિયો વાયરલ થયો છે, જેમાં વીડિયોમાં ભાજપના કાર્યકારી ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લઈ લીધો. રાંદેર ગામમાં કાર્યકરોને સમજાવવા ગયા તે વખતે ધારાસભ્ય કંઈ બોલે તે પહેલા જ કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો, તો ભાજપમાં વર્ષોથી સક્રિય એક કાર્યકરે ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની ડેમાઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચી. ડેમાઈ બેઠક પર હવે ભાજપ અને અપક્ષ વચ્ચે ટક્કર. જૂનાગઢમાં મેંદરડામાં પૂર્વ ભાજપ તાલુકા મહામંત્રી દીપક મકવાણાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. પોતાના 200 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા દીપક મકવાણા. મેંદરડા તાલુકા પંચાયતમાંથી તેમના પત્નીએ ઉમેદવારી નોંધાવી છે. મેંદરડા ગ્રામ્ય પંચાયત 3 ટર્મથી ચૂંટાયા છે દીપક મકવાણા. નવસારીના વાંસદા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની યોજાયેલી જાહેર સભાનો ફિયાસ્કો થયો. જાહેર સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી. ખુરશીઓ ખાલી રહેતા આયોજકોએ ખુરશી ઉઠાવી લેવાની ફરજ પડી. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. ઉમેદવારી નોંધાવનાર રાજકીય પક્ષોનો ઉમેદવાર આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. શક્યતા સેવાય રહી છે કે છેલ્લા દિવસે પણ કેટલીક બેઠક ઉપર ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે. સાથે રાજ્યની જિલ્લા તાલુકા અને પાલિકાની કેટલીક બેઠકો બિનહરીફ થવાની પ્રબળ શક્યતા. છેલ્લા બે દિવસમાં વિવિધ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને પાલિકાની બેઠકો પર અસંખ્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, જેથી અનેક બેઠકો બિનહરીફ થઈ હતી. જેનો સીધો ફાયદો ભાજપને થયો. ત્યારે ઉમેદવારી પરત ખેંચવાનો સિલસિલો આજે પણ યથાવત રહે તેવી શક્યતા. મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક પર ભાજપ બિનહરીફ થઈ. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર વિનોદ પટેલ બિનહરીફ થયા. કડી એપીએમસીના ચેરમેન છે નંદાસણ બેઠકના ઉમેદવાર વિનોદ પટેલ. મોરબીના સેવાસદન ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસના કાર્યકર અને તેના ભાઈ પર હુમલો થયો હતો. ઇજાગ્રસ્ત હરી લાડવાએ ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. મોરબીમાં કોંગ્રેસે મૌન રેલી યોજીને વિરોધ દર્શાવ્યો. સરદાર પટેલના સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડથી નહેરુ ગેટ સુધી મૌન રેલી યોજી કોંગ્રેસના અગ્રણી પર થયેલા હુમલાને લઈને વિરોધ દર્શાવ્યો. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા. મહેસાણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ પી કે પટેલને મરાયો માર. મહેસાણા પ્રાંત કચેરી ખાતે ફોર્મ પરત ખેંચવાની બબાલમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો. ફોર્મ પરત ખેંચતા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના આગેવાનો વચ્ચે માથાકૂટ સર્જાઈ. પોલીસે આવીને મામલો શાંત પાડ્યો. અમરેલીમાં સાવરકુંડલા પાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વિરુદ્ધ બેનર લાગ્યા. પાલિકાના પૂર્વ પ્રમુખ ડી કે પટેલ વિરુદ્ધ બેનર લાગ્યા. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરતી ભાજપ પાર્ટી ડી કે પટેલે ટિકિટ આપ્યાનું બેનરમાં લખાણ જોવા મળ્યું. લાંચ લેતા પકડાયા હતા ડી કે પટેલ. ભાવનગરના પાલીતાણામાં નગરપાલિકાના મેન્ડેટનો મુદ્દો સામે આવ્યો. કોંગ્રેસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેન્ડેટ રજૂ કરાયા. કોંગ્રેસે હાઈકોર્ટમાં કરેલી અરજીને લઈને હાઈકોર્ટે નવા મેન્ડેટ જાહેર કરવાની તક આપી. નવસારીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાષણ દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. આસામમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તાકાત હોય તો ગુજરાતમાં આવીને ચૂંટણી લડી બતાવો.
नवसारी वांसदा में स्मृति ईरानी जाहिर सभा में नियमों धजा करवड़ा अनेक नेताओं मास्क न पहरी नियमों तोड़िया सोशियल डिस्टन्स अभाव जोवा मळ्यो भाजपा दिग्गज नेताओं कोरोनाग्रस्त होवा छतां सुधरता नथी नेताओं वडोदरा में भाजपा मोटा भागना नेताओं कोरोना टेस्ट नेगेटिव आया है। मुख्यप्रधान ने कोरोना पॉजिटिव आया बाद कोरोना टेस्ट करवामां आव्या हता। प्रधान योगेश पटेल और तेमना पत्नी रिपोर्ट नेगेटिव आव्यो। पूर्व मेयर जिगीशा शेठ और भरत डांगर भाजप नेता भार्गव भट्टनो रिपोर्ट पर नेगेटिव जो कि सांसद रंजन भट्टनो टेस्ट हजू बाकी छे। भारतीय जीवन वीमा निगम एटले के एलआईसी ए गुजरात हाईकोर्ट में अरजी करी छे। एलआईसीए चूंटणीनी कामगीरी माटे तेना स्टाफनो उपयोग पर वांधो उठाव्यो। एलआईसीए मांग करी छे के एलआईसीना स्टाफने चूंटणीनी कामगीरीमांथी बाकात राखवामां आवे। अमदावादमां भाजपे चूंटणी माटे जाहेर कर्युं छे विजन डॉक्युमेंट जेमां आगामी 5 वर्षमां करवामां आवनारा कामोनी जाहेरात करवामां आवी। शहेरने रेलवे फाटक अने ट्राफिक मुक्त बनावाशे साथे शहेर प्रदूषण मुक्त कराशे पार्किंगनी सुविधामां वधारो करवामां आवशे तबीबी सेवा माटे सीनियर सिटीजनोनो नियमित तपास करवामां आवशे। तो पंडित दीनदयाळ मेडिकल हेल्थ योजना पण शुरू करवामां आवशे। ग्रीन बिल्डिंग कॉन्सेप्टनो उपयोग करवामां आवशे। साइकल उपयोग वधे ते माटे ट्रेक बनावाशे। एएमटीएस बीआरटीएस इलेक्ट्रॉनिक नो उपयोग वधु करवामां आवशे। विधवा बहनों ने विनामूल्य बस में मुसाफरी नी योजना लागू करवानी कामगीरी करवानो भाजपे वायदो कर्यो। अमदावादना पूर्व विस्तार में ड्रेनेज लाइन अपग्रेडेशन करवामां आवशे। कचरानो निकाल करवामां आवशे। शहेरना नवा विस्तारों में जड़ से नल नी योजना लागू करवामां आवशे। शहर ने डस्ट फ्री बनावा साथे शहर ने मॉडल शहर अने स्मार्ट सीटी बनावानो वायदो पण भाजपे कर्यो। મહેસાણા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 11ના ભાજપ ઉમેદવારોનો અનોખો પ્રચાર સામે આવ્યો। મોંઘા દાટ બાઇક સ્કૂટર કાર અને જીપ સાથે મેદાનો પ્રચારમાં ઉતર્યા। મર્સિડીઝ ઓડી હાર્લી ડેવિડસન ઉપર પ્રચારનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું। 20થી વધુ સ્કૂટર 10 કાર એક જીપ સાથે ભાજપના ઉમેદવારોએ પ્રચાર કર્યો। અમદાવાદમાં સરસપુર વોર્ડમાંથી એક કિન્નર ઉમેદવાર બન્યા છે। રાજુ માતાજી નામના કિન્નરે પોતાની ચૂંટણી પ્રતિક બંગડી રાખ્યું। પ્રથમવાર કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા 17,000થી વધુ મત મળ્યા હતા જેથી આ ચૂંટણીમાં પણ તેમને વધુમાં વધુ મત મળશે તેવી આશા વ્યક્ત કરી। ગોધરાકાંડનો આરોપી ગોધરાના ઇમરાન મસ્જિદ પાસેથી ઝડપાઈ ગયો છે। છેલ્લા 19 વર્ષથી ફરાર રફીક હુસેન ભટુકને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે। આરોપી દિલ્હીના અલગ અલગ જગ્યાએ મજૂરી ચોકીદારી જેવા કામો કરીને ગુજરાન ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। ભાવનગરમાં તળાજા તાલુકાના ટીમાળા ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। શંકા કુશંકાને લઈને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન। ઘટનાના પગલે પોલીસે આવીને આરોપી પતિની ધરપકડ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજાનો વેપાર કરતા મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે। 23 જાન્યુઆરીના રોજ 220 કિલો 400 ગ્રામ ગાંજાના કેસમાં વોન્ટેડ હતો આરોપી। ક્રાઇમ બ્રાન્ચે અરીસ સાથે આરોપીની ધરપકડ કરી। સુરતમાં પાંડીસરામાં આવેલી કનિષ્કા ડાઇંગ બેલમાં યુવકનું મોત થયું છે। માથા પર ડ્રમ વાગતા મશીનમાં ફસાયો હતો યુવક। ઘટનાના પગલે પાંડીસરા પોલીસે ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના ધોળકામાં આવેલા કંપનીમાં ગેસનો બાટલો ફાટતા 5 લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી। ગુનીના એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો। કંપનીમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો।